गुड मॉर्निंग बाको, आजे अपनी धोरण 3 विषय गणित गम्मत एमा अगाउनो वीडियो नी अंदर प्रकरण 6 मा सादी बात बाकी, दशका वाली बात बाकी अने व्यवहारिक दाखला सीखी गया। हवे आगळ अभ्यास करिए। बाको आगळ आवे छे गणो अने बादबाकी करो, तेमा तमारा सद्य पोथी नी अंदर આવી રીતે 3 બોક્સ આપેલા હશે અને 2 બોક્સની અંદર ચિત્રો આપેલા હશે અને આ 2 બોક્સના ચિત્રોની ગણતરી કરી અને અહીંયા એની સંખ્યા લખવાની છે ત્રીજા બોક્સમાં અને જે સંખ્યા આવે છે એની બાદબાકી કરવાની રહેશે। તો આપણે પહેલા ત્રીજા બોક્સની અંદર ધ્યાન આપીએ તો અહીંયા 100 લખેલા છે અને સ્ટાર દોરેલો છે, તો આપણે 100ના સ્થાનમાં સ્ટારની ગણતરી કરીશું। અહીંયા ચોરસ છે, દશક લખેલું છે અને ચોરસ આપેલો છે, તો દશકના સ્થાનમાં ચોરસની ગણતરી કરીશું। અહીંયા એકમ લખેલું છે અને ત્રિકોણ આપેલું છે, તો એકમના સ્થાનમાં આપણે ત્રિકોણની ગણતરી કરીશું। તો સૌપ્રથમ આપણે પહેલા કોઠામાં ધ્યાન આપીએ, બાળકો તમે ચલો આપો અને આપણે 100ના સ્થાનના સ્થાનની ગણતરી કરીએ। તો એક સ્ટાર મળે છે, તો કેટલા લખવાના અહીંયા 1। હવે ચોરસની ગણતરી કરીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7 કેટલા ચોરસ મળ્યા? 7। હવે ત્રિકોણની ગણતરી કરીએ, 1, 2, 3 અને 4 કેટલા ત્રિકોણ મળ્યા? 4। તો 100, દશક અને એકમ એમ આપણને મળી ગયું। હવે બીજા બોક્સમાં ધ્યાન આપીએ તો આપણે 100ના સ્થાનના સ્ટારની ગણતરી કરીએ। ચલો બાળકો, તમને સ્ટાર દેખાય છે? ના, તો અહીંયા સ્ટાર નથી, તો આપણે શું કરીશું? બાદબાકીની નિશાની કરી અને 0 લખીશું, કારણ કે સ્ટાર નથી। હવે આપણે ચોરસની ગણતરી કરીએ, 1, 2, 3, 4, 5, 6 અને 7 તો કેટલા ચોરસ મળ્યા? 7। હવે ત્રિકોણની ગણતરી કરીએ, 1, 2, 3 અને 4 કેટલા ત્રિકોણ મળ્યા? 4। તો આપણને સંખ્યા મળી ગઈ। હવે આપણે 174 માંથી 74 ને બાદ કરીશું, તો 4 માંથી 4 જશે તો 0, 7 માંથી 7 જશે તો 0 અને અહીંયા 1 છે અને નીચે 0 છે, તો 0 ની કિંમત નથી એટલે 100ના સ્થાનના 1 નીચે આવશે અને જવાબ શું મળે છે? 100। તો બાળકો તમે પણ આ રીતે કોઠા પરથી ગણો અને બાદબાકી કરો, તો તમે કોઠા પરથી આ રીતે તમે બાદબાકી કરી શકશો। આગળ જોઈએ તો ઉદાહરણ મુજબ જવાબ સાચો છે કે નહીં તે નક્કી કરો। તો અહીંયા રકમ આપેલી છે ને એ રકમની આપણે બાદબાકી કરીશું અને જે બાદબાકી આવે છે એ સાચું છે કે નહીં એ આપણે નક્કી કરવાનું રહેશે। તો બાળકો અહીંયા એકમના સ્થાનમાં 7 છે, 7માંથી 3ને આપણે બાદ કરીશું, તો બાળકો 7માંથી 3 જશે તો કેટલા રહેશે? 4। હવે 8માંથી 5 જશે તો 3 અને 3માંથી 2 જશે તો 1, તો જવાબ મળ્યો આપણને 134। હવે આ જવાબ સાચો છે કે ખોટો તે નક્કી કરવા માટે શું કરવું પડે કે ભાઈ 174 ને આપણે કઈ સંખ્યા 387 માંથી કઈ સંખ્યા બાદ કરી હતી? 253। તો 253 સાથે સરવાળો કરવો પડે અને જો આપણે આ બંને સંખ્યાનો સરવાળો કરીએ અને આપણને જવાબ છેલ્લે 387 મળે, તો સમજી લેવું કે આપણી બાદબાકી સાચી। તો ચલો હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ, 4 ને 3 કેટલા થશે બાળકો? 7, 3 ને 5 8 અને 1 ને 2 3 મળી ગયો આપણને જવાબ 387, તો આપણી જે બાદબાકી કરી છે એ સાચી છે। હવે બીજી રકમ જોઈએ તો 785 - 764, તો આપણે 5માંથી 4 જશે તો 1, 8માંથી 6 જશે તો 2, 7માંથી 6 જશે તો 1, જવાબ મળે છે 121। તો હવે આપણે શું કરવાનું બોલો તમે મને બતાવો, 121 વત્તા કઈ સંખ્યા હશે? 764। હવે 1 ને 4 5, 2 ને 6 8, ને 6 ને 1 7, મળી ગયો 785 જવાબ। તો આપણી એ બાદબાકી છે એ સાચી છે। તો બાળકો આ રીતે ઉદાહરણ મુજબ જવાબ સાચો છે કે નહીં તે આપણે નક્કી કરી શકીએ।
બાળકો આગળ આવે છે. ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકી કરી ખૂટતા સ્થાન પૂર્ણ કરો. અહીંયા તમારે અમુકમાં સંખ્યા લખેલી છે અને અમુકમાં સંખ્યા લખેલી નથી. જે ખાલી સ્થાન છે આપણે પૂર્ણ કરીશું. તો અહીંયા 60માંથી 25ને બાદ કરવાના છે, તો આપણે અહીંયા ઊભી બાદબાકી કરી અને 60માંથી 25ને બાદ કરી શકીએ. તો અહીંયા 0 છે એટલે 10કો લેવો પડશે. 10માંથી 5 જશે તો 5, અહીંયા 6માંથી 1 ઓછા થશે તો 5 આવશે, અને 5માંથી 2 જશે તો 3. તો 60માંથી 25 બાદ કરીએ તો આપણને 35 જવાબ મળે. હવે અહીંયા 35 વત્તા 25, તો અહીંયા આપણે એનો સરવાળો કરીએ. 35 વત્તા 25, 5 ને 5 10 ની પડી 0, વધી આવી 1, 3 ને 1 4 ને 4 ને 2 6. તો 35 વત્તા 25 બરાબર 60. તો આ રીતે આપણે ખૂટતા સ્થાન પૂર્ણ કરી શકીએ. હવે આગળ જોઈએ બીજું ઉદાહરણ. તો 85 ઓછા 45 અને 55 વત્તા 45. તો પહેલાં આપણે 85 ઓછા 45, તો 5માંથી 5 જશે તો 0 અને 8માંથી 4 જશે તો 4. તો અહીંયા 85 ઓછા 45 બરાબર શું જવાબ આવશે? 40. હવે 55 વત્તા 45, તો 55 વત્તા 45, 5 ને 5 10 ની પડી 0, વધી આવી 1, 5 ને 6 ને 6 ને 4 10. તો જવાબ શું મળ્યો? 55 વત્તા 45 બરાબર 100. તો આપણે આ રીતે ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકી કરી ખૂટતા સ્થાન પૂર્ણ કરી શકીએ. બાળકો આગળ આવે છે કે ખૂટતા સ્થાન પૂર્ણ કરો. તો અહીંયા બાદબાકી આપેલી છે, તો અહીંયા 42 લખ્યા છે, નીચે 1 લખેલો છે અને એકમના સ્થાનમાં ખાલી સ્થાન છે. નીચે જવાબ પણ એકમના સ્થાનમાં 4 છે અને 100ના સ્થાનમાં જવાબ નથી, એટલે કે ખાલી સ્થાન છે. તો આપણે શોધવું પડશે. હવે અહીંયા એવી સંખ્યા લખવાની છે કે જેને બાદ કરતા 4 જવાબ મળે. તો આપણે કઈ સંખ્યા લખીશું કે એમાંથી જે બાદ કરતા 4 જવાબ મળે? તો અહીંયા આવશે 8. પણ બાળકો અહીંયા 2માંથી 8 બાદ થશે નહીં થાય. તો આપણે શું કરવું પડશે? અહીંયા 10કો લેવો પડશે, એટલે 12માંથી 8ને બાદ કરવાના. બાળકો તમે 12માંથી 8ને બાદ કરો તો 4 જવાબ મળે છે. હા, તો 12માંથી 8 જશે તો 4 અને 3માંથી 1 જશે તો 2. હવે અહીંયા પણ ખૂટતા સ્થાન પૂર્ણ કરવાના છે. તો અહીંયા 5ની ઉપર એવી સંખ્યા લખવાની છે કે જેમાંથી 5 બાદ કરીએ તો 3 જવાબ મળે. તો અહીંયા આવશે, આ તો તમને ખ્યાલ હશે બાળકો, તો અહીંયા આવશે 8. 8માંથી 5 જશે તો 3. હવે અહીંયા પણ એવી સંખ્યા લખવાની છે કે 5માંથી એ સંખ્યાને બાદ કરીએ તો 3 જવાબ મળે. આ પણ બાળકો તમને ખબર હશે. તો અહીંયા આવશે 2. 5માંથી 2 બાદ થશે તો 3 અને 4માંથી 2 જાય તો 2. તો જવાબ મળી ગયો 233. હવે આગળ જોઈએ તો અહીંયા 6ની નીચે એવી સંખ્યા અહીંયા લખવાનું છે. બાળકો હવે 8માંથી 5ને બાદ કરીશું આપણે, તો 8માંથી 5 જશે તો 3 રહેશે. હવે અહીંયા 6ના નીચે એવી સંખ્યા લખવાની છે કે એ સંખ્યાને બાદ કરતા 3 જવાબ મળે. તો અહીંયા આવશે 3. 6માંથી 3 જશે એટલે 3 રહેશે. હવે અહીંયા 1ના ઉપર એવી સંખ્યા લખવાની છે કે જેમાંથી 1 બાદ કરતા આપણને 4 જવાબ મળે. તો 5માંથી 1 બાદ થશે એટલે આપણને 4 જવાબ મળે. હવે આગળ જોઈએ તો અહીંયા 8ની ઉપર એવી સંખ્યા લખવાની છે કે જેમાંથી 8 બાદ થશે તો 5 જવાબ મળે. તો અહીંયા આપણે 3 લખીશું, પણ 3માંથી તો 8 બાદ થશે નહીં. તો આપણે શું કરવાનું રહેશે? 10કો લેવાનો. 10 વત્તા 3 બરાબર 13. હવે 13માંથી આપણે 8ને બાદ કરો તો 5 જવાબ મળે છે બાળકો. ચલો ગણો, તમે બાદ કરો. ચલો 13માંથી 8ને બાદ કરો. હા, તો 13માંથી 8 બાદ થશે એટલે 5 જવાબ મળે છે. અહીંયા 10કો લીધો તો એટલે 5માંથી 1 ઓછા થાય એટલે 4 આવ્યા. 4માંથી 2 જાય તો 2, અહીંયા પણ 4માંથી 2 જાય તો 2. તો બાળકો તમે પણ આ રીતે પ્રયત્ન કરજો. હવે આગળ આવે છે ખૂટતી સંખ્યા લખો. ખૂટતી સંખ્યા લખો.
तो अहीं 120, 140 अने 160 आपेला छे। तो बाळको तमे समजी शको छो कि जेम जेम आपणे बॉक्समां आगळ वधीए छीए एम एम संख्या वधे छे। एटले केटली केटली संख्या वधे छे ए आपणे एनुं अनुमान करीए। तो 120 ની અંદર એટલે આમાં 20 ઉમેરાય છે, 20 ઉમેરાયા છે। તો 120માં 20 ઉમેરો તો 140 થાય, 140માં 20 ઉમેરો તો 160, હવે બાળકો તમે 160માં 20 ઉમેરો તો 180 થશે, 180માં 20 ઉમેરો તો 200 અને 200માં 20 ઉમેરો તો 220। તો આ રીતે આ ખૂટતી સંખ્યાની અંદર 20 ઉમેરીને સંખ્યાને આગળ વધારી છે। હવે બીજી સંખ્યા જોઈએ તો 890, 790 અને 690। તો બાળકો આમાં તમને કઈ અલગ દેખાશે, કારણ કે જેમ જેમ આપણે બોક્સમાં આગળ જઈએ છીએ તેમ તેમ સંખ્યા ઘટે છે, એટલે આમાં સરવાળો ઉમેરાઈ હતી જ્યારે આમાં બાદ થઈ છે। તો આમાં કઈ સંખ્યા બાદ થઈ છે તો 100 બાદ થયા છે, 100 બાદ થયા। તો 890 માંથી બાળકો તમે 100 ને બાદ કરો તો 790 રહેશે, 790 માંથી 100 બાદ થશે તો 690, 690 માંથી 100 બાદ થશે તો 590, એમાંથી 100 બાદ થશે તો 490, 490 માંથી 100 બાદ થશે તો 390। હવે આગળ જોઈએ તો 50, 100 અને 150। તો આની અંદર પણ આગળ જઈએ એમ એમ સંખ્યા વધે છે, તો કેટલી સંખ્યા વધે છે? 50 ઉમેરાય છે, 50 ઉમેરાય છે, એટલે 50 વત્તા 50 100 અને 100 વત્તા 50 150, 150 વત્તા 50 200 અને 200 વત્તા 50 250, 250માં 50 ઉમેરો તો 300। હવે આગળ જોઈએ તો 125, અહીંયા બોક્સ ખાલી આપ્યું છે, અહીંયા 175 છે, અહીંયા બોક્સ ખાલી છે, અહીંયા પણ બોક્સ ખાલી છે અને છેલ્લે 250 લખેલા છે। તો બાળકો અહીંયા 125 છે અને બોક્સ ખાલી છે અને અહીંયા 175 છે। તો હવે આપણે કેવી રીતે કરીશું? તો આની અંદર 25 વધ્યા છે, 25નો વધારો થયો છે, એટલે કે 25 ઉમેરાયા છે। તો બાળકો તમે 125માં 25 ઉમેરો તો કેટલા થશે? 150। હવે 150માં તમે 25 ઉમેરો તો 175, 175માં 25 ઉમેરશો તો 200 થશે, અને 200માં 25 ઉમેરશો તો 225, અને 225માં 25 ઉમેરશો તો 250। તો બાળકો આ રીતે તમે પણ ખૂટતી સંખ્યા પૂર્ણ કરી શકશો। બાળકો હવે આવે છે ઉદાહરણ મુજબ બાદબાકી કરો। તો અહીંયા 65 - 22 આપ્યા છે, તો 5માંથી 2 જશે તો 3 અને 6માંથી 2 જશે તો અહીંયા 32 છે અને 6માંથી 3 જશે તો 3, તો જવાબ મળે છે 33। તો હવે આપણે ઉદાહરણ અહીંયા એવું આપેલું છે એ પ્રમાણે આપણે ગણતરી કરીએ। તો 65માંથી આપણે કેટલા બાદ કર્યા છે? 32। તો 32ની અંદર આપણે શું કરવાનું છે? 10 ઉમેરવાના છે, 32 વત્તા 10 કરીશું તો 2 ના 2 3 ને 1 4। હવે જે જવાબ શું મળે છે? 42। તો 42માં પણ 10 ઉમેરીશું એટલે 42 વત્તા 10 તો 2 ના 2 4 ને 1 5, એ જવાબ મળે છે 52। હવે 52ની અંદર એવી સંખ્યા ઉમેરવાની કે જેનો સરવાળો કરતા આપણને 65 જવાબ મળે। તો બાળકો તમે ચલો મને કહેશો કે 52ના અંદર કેટલા ઉમેરીશું તો આપણને 65 જવાબ મળશે? સરસ, 52ની અંદર આપણે 13 એડ કરીશું એટલે 3 ને 2 5 ને 5 ને 1 6, તો 65 જવાબ મળે। તો આ રીતે આપણે જે સંખ્યાને બાદ કરીએ છીએ એને 10 સાથે ગણતરી કરવાની અને જે જવાબ આવે એને પણ 10 સાથે ગણતરી કરવાની, અને જે જવાબ આવે છે એ આપણે જે સંખ્યા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી હતી અને જે સંખ્યામાંથી બાદ કરી હતી એ સંખ્યા સાથે આપણે, જો આ જવાબ આપણને એ સંખ્યા કરતાં મોટી સંખ્યા આવે તો આપણે બાદ બાકી કરીને, એના કરતો નાની સંખ્યા આવે તો સરવાળો કરો। હવે 49 - 16 તો અહીંયા 9માંથી 6 જશે તો 3 અને 4માંથી 1 જશે તો 3, તો અહીંયા પણ જવાબ આપણને 33 મળે છે।
तो અહીંયા આપણે શું કરવાનું છે, કેટલી કઈ સંખ્યા બાદ કરી હતી 16, તો 16 વત્તા 10 બરાબર 6 ના 6 અને 1 ને 1 2. હવે શું જવાબ મળ્યો 26, તો 26 વત્તા 10 બરાબર 6 ના 6 અને 2 ને 1 3. 6 ના 6 અને 2 ને 1 3. હવે બાળકો 26 ની અંદર એવી સંખ્યા ઉમેરવાની છે કે જેનો જવાબ 49 આવે. તો બાળકો 36 માં આપણે કઈ સંખ્યા ઉમેરીશું તો જવાબ આપણને છેલ્લે 49 મળે. તો અહીંયા પણ આપણે 13 ઉમેરીશું તો 6 ને 3 9 ને 3 ને 1 4, તો આપણને જવાબ મળ્યો 49. હવે આપણે છેલ્લે એક ઉદાહરણ જોઈએ તો 80 ઓછા 62, તો આપણે પહેલા આ બંનેની બાદબાકી કરીએ અહીંયા સાઈડમાં 80 ઓછા 62, તો અહીંયા 10 માંથી 2 નીકાળશું તો 8, અહીંયા આવશે 7 માંથી 6 જશે તો 1, તો જવાબ મળે છે આપણને અહીંયા 18. હવે આપણે 62 ને 10 સાથે ગણતરી કરીશું. 62 વત્તા 10 બરાબર 2 ના 2 6 ને 1 7. હવે 72 જવાબ મળે છે એટલે 72 વત્તા 10 બરાબર 2 ના 2 7 ને 1 8. હવે મેં શું કરી કીધું હતું તમને કે આ જે સંખ્યા છેલ્લે છે આ સંખ્યા કરતા જો મોટી આવે તો આપણે આ સંખ્યામાં થી બાદબાકી કરી, અને જો આ સંખ્યા કરતા આ સંખ્યા નાની આવે તો સરવાળો કરવો. તો અહીંયા શું થયું છે એ 82 એ 80 કરતા વધી ગયા છે, એટલે આપણે શું કરવાનું, 82 માંથી એવી સંખ્યા બાદ કરવાની કે જેનો જવાબ 80, એ સંખ્યા બાદ કરતા આપણને 80 જવાબ મળે. તો બાળકો 82 માંથી આપણે કેટલા બાદ કરીશું તો 80 જવાબ મળશે, તો 82 માંથી આપણે 2 બાદ કરીશું, 2 માંથી 2 જાય તો 0 અને 8 ના 8, તો 80 જવાબ મળ્યો. તો બાળકો તમે પણ આ રીતે તમારી સ્વાધ્યાયપોથીની અંદર આપેલા દાખલાઓનો પ્રયત્ન કરી શકો છો. આપણો આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના પ્રકરણમાં આપણે મળીશું. થેન્ક યુ.